नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस विषय रसायण विज्ञान यूनिट 100 आपणे मित्रों हवे आजे 16.3.5 गर्भनिरोधक औषधि बराबर छे एनी आपणे वात करवानी छे। तो मित्रों आ गर्भनिरोधक औषधि छे एमां जोईए आपणे प्रतिजीवी क्रांतिए मनुष्य ने लांबू अने तंदुरस्त जीवन पूरु पाड्यु छे। प्रतिजीवी क्रांति मित्रों, प्रतिजीवी क्रांति एटले शुं? प्रतिजीवी कोने कहेवाय? आपणे आगळना लेक्चर्स में अभ्यास कर्यो प्रतिजीवी जे वायरस होय, बेक्टेरिया होय के मित्रों फूग होय, परोपजीवी होय, जेवा सूक्ष्म जीवोनो नाश करे अने एनाथी थता रोगोने शुं करे छे मित्रों? अटकावे छे। एवी दवाओने आपणे शुं कहीए छीए? प्रतिजीवी। काले मित्रों आपणे लास्ट लेक्चर में प्रतिजीवीनो अभ्यास कर्यो हतो। तो प्रतिजीवी एटले सूक्ष्म जीवोनो नाश करती दवा। तो प्रतिजीवी क्रांतिए बराबर छे एटले सूक्ष्म जीवोने मित्रों माणस अथवा तो प्राणीना शरीरमांथी प्रतिजीवीनो केवो करे, सूक्ष्म जीवोनो केवो करे नाश, एवी दवा एटले प्रतिजीवी दवा। प्रतिजीवी क्रांतिए मनुष्यने लांबु અને તંદુરસ્ત જીવન પૂરું પાડ્યું છે। એટલે મિત્રો આપણને લાંબુ અને તંદુરસ્ત જીવન, યાદ કરો મિત્રો પહેલાના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને રોગ થતો હતો તેના માટે સારવાર માટે દવા પૂરતા હોસ્પિટલ પૂરતી ફેસિલિટી નહોતી, એટલે વ્યક્તિઓનું શું થઈ જતું હતું? મૃત્યુ થઈ જતું હતું। પણ આવી દવાના કારણે મિત્રો શું થયું છે? તો કે મનુષ્યનું લાંબુ અને તંદુરસ્ત જીવન પૂરું પાડ્યું છે, બરાબર છે। કારણ કે નવી નવી દવાઓની શોધ થતી જાય એમ માણસોને નવા નવા રોગોના ઉપચાર છે તે મળતા જાય છે। આગળ વધીએ। જીવનની અપેક્ષા લગભગ બમણી થઈ ગઈ છે મિત્રો। જો જીવનની અપેક્ષા કેવી થઈ ગઈ છે? લગભગ બમણી, એટલે આપણે જે જીવીએ બરાબર છે, આપણને કોઈક રોગો થતા હોય મિત્રો તો એની સારવાર વધવાના કારણે આપણી જીવવાની અપેક્ષા કેવી થઈ ગઈ છે મિત્રો? બમણી થઈ ગઈ છે। પછી બીજું હવે આપણને કહે છે તો વાંધો શું આવ્યો છે મિત્રો? જો પ્રોબ્લેમ શું આવ્યો છે? તો કે વસ્તી વધારાના કારણે આપણે મિત્રો જેમ જેમ રોગોની દવા મળતી જાય ને એમ એમ પૃથ્વી ઉપર વસ્તીનું પ્રમાણ છે એ કેવું થતું જાય છે મિત્રો? વધતું જાય છે। તો વસ્તી વધારાના કારણે મિત્રો બરાબર છે, જો વસ્તી વધારાના કારણે શું પ્રોબ્લેમ થયો, વાંધો શું આવ્યો? તો કે ખાદ્ય પદાર્થોના સ્ત્રોત, જે ખાવા માટેના જે સ્ત્રોત છે મિત્રો એમાં બહુ ડિમાન્ડ સર્જાણી બરાબર છે, એ ધીરે ધીરે ઘટવા માંડ્યા। પર્યાવરણીય પ્રશ્નો થવા માંડ્યા। જો પર્યાવરણના પ્રશ્નો, વસ્તી વધારે હોય મિત્રો એટલે પ્રદૂષણ પણ કેવું થવાનું? વધારે થવાનું, બરાબર, પર્યાવરણીય પ્રશ્નો। પછી રોજગારી, દરેક વ્યક્તિઓની રોજગારી કઈ રીતે પૂરી પાડવી, કારણ કે વસ્તી જેટલી બધી હોય તો રોજગારી કઈ રીતે પૂરી પાડવી, વગેરે અનેક સામાજિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે। તો જો મિત્રો વસ્તી વધારાના કારણે ખાદ્ય પદાર્થના સ્ત્રોતો, ત્યારબાદ પર્યાવરણના પ્રશ્નો રહેતા હોય છે, રોજગારીના પ્રશ્નો રહેતા હોય છે, વગેરે સામાજિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે। આ પ્રશ્નોના નિયંત્રણ માટે વસ્તી વધારાનું નિયંત્રણ જરૂરી છે। એટલે આવા બધા મિત્રો પ્રશ્નો ન સર્જાવા હોય બરાબર છે, તો આપણે શું કરવું જોઈએ? વસ્તી વધારાની ઉપર નિયંત્રણ એટલે મિત્રો કંટ્રોલ બરાબર છે, કાબુમાં રાખવું જોઈએ। આ બાબત કુટુંબ નિયોજક સંકલ્પના તરફ દોરી જાય છે। કોની તરફ? કુટુંબ નિયોજક સંકલ્પના બરાબર છે। આવી સરકાર દ્વારા જે સંકલ્પનાઓ લેવામાં આવે બરાબર છે, એક પતિ પત્નીને એક બાળક અને એક બેબી બરાબર છે, એક બાબો એક બેબી, આવું ઘણા બધા દેશોમાં હોય છે વસ્તી વધારાના કારણે। પણ આવી જે સંકલ્પના છે કે આપણા કુટુંબને બરાબર છે નિયંત્રણમાં રાખવું બરાબર છે, તેવી સંકલ્પના તરફ આપણને દોરી જાય છે। જો મિત્રો વસ્તી વધારો થાય તો કેવા કેવા પ્રશ્નો થાય છે? તો કે ખાદ્ય સ્ત્રોતોમાં પર્યાવરણીય પ્રશ્નો આવે, રોજગારી ક્યાંથી ગોતવી, વગેરે સામાજિક પ્રશ્નો આવે, એટલે આપણે વસ્તી વધારા ઉપર શું કરવું જોઈએ? નિયંત્રણ કરવું જોઈએ મિત્રો। માટે વસ્તી વધારાનું નિયંત્રણ કરવા માટે કુટુંબ નિયોજક સંકલ્પના તરફ આપણને દોરી જાય છે, એટલે આપણી વસ્તીને મિત્રો કંટ્રોલમાં રાખવી પડે। આ દિશામાં હવે જો મિત્રો આ દિશામાં ગર્ભનિરોધક ઔષધિનો ઉપયોગ થાય છે। જો મિત્રો વસ્તી વધારાના કંટ્રોલમાં ગર્ભનિરોધક બરાબર છે ઔષધિનો ઉપયોગ થાય છે બરાબર છે, ચાલો જોઈએ મિત્રો। તો યાદ રાખજો,
वस्ती वधारना माटे न थाय ए माटे गर्भनिरोधक औषधिनो उपयोग थाय छे। गर्भनिरोधक गोळीઓ आवश्यक रीते સંશ્લેષિત એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્નોનું મિશ્રણ છે। હવે જો મિત્રો ગર્ભનિરોધક ગોળીઓમાં શું હોય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્નોનું મિશ્રણ। જો મિત્રો બાયોલોજીમાં આવે બરાબર છે તો કે જાતિ માટે બરાબર બરાબર ક્યાં મુખ્ય અંતઃસ્ત્રાવ હોય છે તો કે એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોન બરાબર છે। એ બંનેના વ્યુત્પન્નો એ નહીં એના લગતી દવા મિત્રો એનામાંથી થોડીક અલગ કરેલી દવા એના વ્યુત્પન્નોનું મિશ્રણ હોય છે। કોનું યાદ રાખજો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્નોનું મિશ્રણ હોય છે। આ બંને સંયોજનો અંતઃસ્ત્રાવો છે એટલે આ બંનેના મિત્રો આ બંનેને યાદ રાખજો આની જીવી બીજી દવા બરાબર છે આની જેવું જે કામ કરતી હોય એવી બીજી દવા એના વ્યુત્પન્નોનું મિશ્રણ। આ બંને સંયોજનો અંતઃસ્ત્રાવો છે મિત્રો આ બંને સંયોજનો છે એ કેવા છે અંતઃસ્ત્રાવો છે। તે જાણીતું છે કે પ્રોજેસ્ટેરોન જો મિત્રો હવે આ પ્રોજેસ્ટેરોન શું કામ કરશે જો પ્રોજેસ્ટેરોન તો કે પ્રોજેસ્ટેરોન અંડોત્સર્ગને શું કરશે અંડો બરાબર છે અંડોત્સર્ગને અવરોધે છે। હવે મિત્રો અંડોત્સર્ગ એટલે શું જે સ્ત્રીમાં બરાબર છે જે અંડકોષ સર્જાય છે બરાબર છે માસિક આવ્યાના 14 દિવસે જે અંડકોષ સર્જાય છે એને ઉત્પન્ન થવા દે નહીં અને એના કારણે જે છે એ ફોલન થાય નહીં એટલે ક્યારેય લેડીઝ છે એ પ્રેગ્નન્ટ બને નહીં અને વસ્તી વધારો થાય નહીં। તો બરાબર છે અંડોત્સર્ગ એટલે કે મિત્રો એને અવરોધ કરે એટલે અંડકોષને ઉત્પન્ન થવા દેતું નથી। કોણ મિત્રો પ્રોજેસ્ટેરોન આ યાદ રાખવાનું પ્રોજેસ્ટેરોન અંડોત્સર્ગ બરાબર એટલે અંડકોષને ઉત્પન્ન થવા દેતું નથી એટલે શુક્રકોષ એની સાથે જોડાય નહીં અને મિત્રો બીજ છે એ ફલન થાય નહીં અને નવી વસ્તીમાં વધારો થાય નહીં। સંશ્લેષિત પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્નો કુદરતી પ્રોજેસ્ટેરોન કરતાં વધુ શક્તિશાળી હોય છે। હવે આપણને મિત્રો પ્રોજેસ્ટેરોનની જ વાત કરે છે બરાબર છે તો પ્રોજેસ્ટેરોનમાં થાય કેવું કે જે વાસ્તવિક માણસના શરીરમાં એટલે કે લેડીઝના શરીરમાં જે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય છે બરાબર એની કરતાં જે વ્યુત્પન્ન છે મિત્રો જે આપણે પ્રયોગશાળામાં બનાવીએ છીએ બરાબર એ કુદરતી પ્રોજેસ્ટેરોન કરતાં પણ વધુ સારી રીતે શક્તિશાળી રીતે કામ કરી શકે છે બરાબર છે। તો જે કુદરતી રીતે જે સ્ત્રીમાં પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થવો જોઈએ એની કરતાં આપણો જે વ્યુત્પન્ન બરાબર છે જે કુદરતી રીતે પ્રોજેસ્ટેરોન છે એના કરતાં પણ વધારે શક્તિશાળી રીતે કામ કરે છે અને એનું ઉદાહરણ આપે છે મિત્રો બરાબર છે શું છે નોર એ થ્રિન્ડોન્સ બરાબર છે જો મિત્રો આપેલું છે અને આપણે શું કહીશું પ્રોજેસ્ટેરોનનો વ્યુત્પન્ન તમે પણ લખી નાખજો એટલે ખ્યાલ આવે બરાબર છે પ્રોજેસ્ટેરોન નથી પણ એનો શું છે આ વ્યુત્પન્ન વ્યુત્પન્ન બરાબર છે એટલે એની જેવો છે બરાબર છે। તો આ જે છે એનું કામ શું છે અંડોત્સર્જનનો અવરોધ કરે એટલે અંડોત્સર્જન થવા દેતો મિત્રો નથી બરાબર છે અને એની સાથે આપણે આગળ વધીએ એનું નામ પણ છે મિત્રો નોર એથિડોન્સ બરાબર છે સંશ્લેષિત પ્રોજેસ્ટેરોનનું વ્યુત્પન્ન છે એટલે સંશ્લેષિત પ્રોજેસ્ટેરોનનું વ્યુત્પન્ન છે સ્ત્રીઓમાં શું મિત્રો ઉત્પન્ન થાય પ્રોજેસ્ટેરોન બરાબર છે પણ આપણે એની જેવું પ્રયોગશાળામાં આ સ્ટ્રક્ચર ઊભું કર્યું અને એના કરતાં પણ મિત્રો આ વધારે કાર્યરત છે બરાબર છે। ચાલો આગળ જઈએ બરાબર છે જે સંશ્લેષિત પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્નનું એક ઉદાહરણ છે જે અતિ વ્યાપક રીતે ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે આ જે છે મિત્રો એ વ્યાપક એટલે મોટા પ્રમાણમાં ગર્ભનિરોધક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને આનું કામ શું છે મિત્રો તો કે અંડોત્સર્ગને અવરોધે એટલે સ્ત્રીઓમાં અંડોત્સર્જન થવા દેતું નથી। ચાલો આગળ ત્યારબાદ આપણને આપે છે મિત્રો ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ બરાબર છે એનું બીજું નામ જે છે મિત્રો બરાબર નોવેસ્ટ્રોલ જો આ જે છે એ બીજી દવા છે બરાબર છે જે એસ્ટ્રોજનના વ્યુત્પન્ન છે મિત્રો જો આ પ્રોજેસ્ટેરોનનો વ્યુત્પન્ન છે બરાબર અને આ છે મિત્રો એસ્ટ્રોજન એસ્ટ્રોજન
આ એસ્ટ્રોજનનો વ્યુત્પન્ન છે, જેનું પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્ન સાથે સંયોગીકરણથી ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ બંનેનું સંયોગીકરણ, એટલે આ બંનેને મિત્રો મિક્સ કરી અને આની ગોળી બનાવવામાં આવે છે. જો કદાચ તમને મિત્રો ના ખ્યાલ આવ્યો હોય તો ફરી વાર, બરાબર છે. પ્રતિજીવી ક્રાંતિ મનુષ્યને લાંબુ આયુષ્ય, તંદુરસ્ત આયુ જીવન છે એ પૂરું પાડ્યું છે. હવે મિત્રો, વસ્તી વધારાના કારણે ક્યાં ક્યાં પ્રોબ્લેમ થાય છે? ખાદ્ય પદાર્થના સ્ત્રોતોમાં, પર્યાવરણના પ્રશ્નો, રોજગારી વગેરે સામાજિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. એટલે મિત્રો, વસ્તીને નિયંત્રણમાં રાખવી કેવી છે? જરૂરી. અને આપણે જે છે કુટુંબ નિયોજક સંકલ્પના તરફ દોરી જાય છે, એટલે વસ્તીમાં કંટ્રોલ રાખવું. એના માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ મિત્રો? વસ્તીમાં કંટ્રોલ રાખવા માટે ગર્ભનિરોધક ઔષધિનો. તો હવે મિત્રો, કુદરતી રીતે ગર્ભનિરોધક તરીકે કોણ કામ કરે છે સ્ત્રીમાં? તો કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પણ આપણે કુદરતી પદાર્થો છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એને વાપરવાના નથી, એના વ્યુત્પનો. જો મિત્રો, આ છે એ એસ્ટ્રોજનનો વ્યુત્પન્ન છે, બરાબર છે. અને પ્રોજેસ્ટેરોનનો વ્યુત્પન્ન છે મિત્રો આ છે. એનું મિશ્રણ જે છે એ શું કરે છે? ગર્ભનિરોધક ઔષધિ તરીકે કામ કરે છે. આ બંને સંયોજનો અંતઃસ્ત્રાવો છે જે જાણીતું છે, બરાબર. પ્રોજેસ્ટેરોન છે એ શું કામ કરે છે મિત્રો? આ જે પ્રોજેસ્ટેરોન શું કામ કરે છે? તો કે અંડોત્સર્જનને અવરોધે છે, એટલે સ્ત્રીઓમાં અંડકોષને મિત્રો ઉત્પન્ન થવા દેતા નથી, બરાબર છે. અને એનું વ્યુત્પન્ન જે છે, બરાબર છે મિત્રો, તો આ જે પ્રોજેસ્ટેરોન છે એની કરતાં એનું વ્યુત્પન્ન છે મિત્રો બહુ સારું કામ કરે છે. અને પછી શું કહે છે આપણને પ્રોજેસ્ટેરોન? પછી અતિ વ્યાપક ગર્ભનિરોધક તરીકે વપરાય છે. અને બીજું નામ આપે છે મિત્રો, અને એ પણ જે છે એ એસ્ટ્રોજનનું વ્યુત્પન્ન છે. અને આ એસ્ટ્રોજનનું વ્યુત્પન્ન છે અને આ પ્રોજેસ્ટેરોનનું વ્યુત્પન્ન છે. બંનેને મિક્સ કરી અને મિત્રો ગર્ભનિરોધક ગોળી બનાવવામાં આવે છે, જેથી કરીને અંડોત્સર્જન થશે સ્ત્રીમાં નહીં, અને એના કારણે શુક્રકોષોના દ્વારા ફલન નહીં થાય અને બાળકનો જન્મ મિત્રો થશે નહીં, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. આપણે મિત્રો આગળ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના વ્યુત્પનો જે ભણ્યા, એ જે એના ભણ્યા એનું આપણે મિત્રો એનું સ્ટ્રક્ચર પાકું કરવાનું નથી, એનું નામ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ મિત્રો ખાદ્ય પદાર્થોમાં રસાયણો. આપણો કોષ્ટક છે મિત્રો એમાંથી આપણે આગળ વધીએ. ખાદ્ય પદાર્થોમાં રસાયણો એટલે શું મિત્રો? તમે અહીંયા લખી શકો, ખાદ્ય પદાર્થો એટલે આપણે જે ખાવામાં જે વસ્તુઓ જે ખાઈએ છીએ એ વસ્તુઓમાં આપણે વધારાનું રસાયણ એડ કરીએ છીએ, બરાબર છે. ખાવાના જે પદાર્થો છે મિત્રો, ખાદ્ય પદાર્થો એટલે ખાવાના પદાર્થોમાં રસાયણો. એટલે આપણે જે મિત્રો ઘરે ખાવાના પદાર્થો બનાવીએ અથવા બજારે જે ખાવાના પદાર્થો હોય મિત્રો, એમાં રસાયણો એડ કરવામાં આવે છે, બરાબર છે. જોઈએ ક્યાં ક્યાં રસાયણો એડ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં રસાયણો, બરાબર છે. જો મિત્રો આ જે છે એ આપણને કઈ શાની વાત કરે? તેમના પરિરક્ષણ માટે. પરિરક્ષણ એટલે મિત્રો શું? પરિરક્ષણ, બરાબર. પરિરક્ષણ એટલે એને લાંબો સમય સાચવવું, પરી લાંબા સમય સુધી એનું રક્ષણ કરવું ખોરાકનું. ઘણા બધા તમને ખ્યાલ હોય મિત્રો કે કોઈ ખોરાક હોય ઝડપથી બગડી જતો હોય, પણ એમાં એવા રસાયણો એડ કરવામાં આવે કે જેથી કરીને ખોરાક મિત્રો લાંબો સમય રક્ષણ એનું થાય. તો તમે અહીંયા લખી શકો મિત્રો, બરાબર છે, નહીં તો પરિરક્ષણ શબ્દ ભૂલાઈ જશે, બરાબર. તો કે લાંબો સમય ખોરાકનું રક્ષણ કરવા માટે એમાં ઉમેરવામાં આવે છે. તેમનું આકર્ષણ વધારવા. જો મિત્રો આપણે ખોરાક છે હંમેશા કઈ રીતે ભાવે ખ્યાલ હોય તો તમને, એને આપણે જોઈએ ને તો ખબર પડે પહેલાં તરત કે આને ખાવું છે કે નથી ખાવું. એટલે એનો દેખાવ, એનું આકર્ષણ, ઘણીવાર ઘણી ડીશો હોય, ઘણી શાક હોય, સબ્જી હોય, તો એનું આકર્ષણ આપણને બહુ સારું લાગતું હોય તો આપણને ખાવાની ઈચ્છા થાય મિત્રો. તો એ ખોરાકોનું આકર્ષણ વધારવા માટે એમાં રસાયણો ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેમનું પોષણ મૂલ્ય વધારવા માટે ઉમેરવામાં આવે છે. જો મિત્રો પોષણ મૂલ્ય એટલે શું? તો કે આપણે એ વસ્તુમાં કંઈક ખમી રહી જતી હોય, બરાબર છે, વધારે પડતા ન્યુટ્રિયન્ટ હોય, પ્રોટીન્સ હોય, કાર્બોહાઈડ્રેટ એડ કરવા હોય, તો જેથી કરીને પોષણ મૂલ્ય વધે, બરાબર છે. પોષણ મૂલ્ય ઉમેરવા માટે થાય છે. ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવતા પદાર્થો મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. તો મિત્રો જો આ બધા ખાદ્ય પદાર્થોમાં 1 થી લઈ અને 7 સુધી
આપણને કહે છે કે આવું બધું ખાદ્ય પદાર્થોમાં એડ કરી શકાય. જો ફરીવાર ખાદ્ય પદાર્થોમાં મિત્રો રસાયણ શું કામ ઉમેરવામાં આવે છે, એના મુખ્ય ત્રણ કારણો. ક્યાં કારણો? તો કે પરિરક્ષણ. પરિરક્ષણ એટલે મિત્રો એને લાંબો સમય સાચવી શકાય, તેમનું આકર્ષણ વધારવા માટે. એટલે તેમને જે છે એનો દેખાવ મિત્રો બરાબર, એ ખોરાકનો આપણને જે દેખાવ મનને જે લોભાવે એવી રચના કરે બરાબર છે, એનો ખોરાકનો આકર્ષણ બરાબર. તેમનું પોષણ મૂલ્ય વધારવા એટલે એમાં વધારે પડતા ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, એમિનો એસિડ, પ્રોટીન્સ. એના કારણે શું થાય છે કે આપણા શરીરને મિત્રો બધા વિટામિન્સ, પ્રોટીન્સ, એમિનો એસિડ વગેરે મળી શકે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ભાઈ નીચેના મુખ્ય એના પ્રકારો છે. ખાદ્ય રંગકો. જુઓ મિત્રો, રંગકો આપણે નથી કહેતા લાડવાનો કલર ને સેવનો કલર ને જે કાંઈ આવતા હોય ઘણા બધા કલરો બરાબર છે, કે જે આપણે ખોરાકમાં સાથે એડ કરીએ તો એનો એમાં રંગ આવી જાય છે. એવું વધારે પડતું મિત્રો કંદોઈ જે હોય બરાબર છે, ફરસાણની દુકાનોવાળા અને એ વધારે પડતા ઉપયોગ કરતા હોય, આપણે ઘરે ઉપયોગ કરીએ એટલો બધો નહીં. ખાદ્ય રંગકો એટલે ખાવામાં જે રંગ લાવવા માટે એડ કરવામાં આવતો પદાર્થ મિત્રો એટલે ખાદ્ય રંગકો. ત્યારબાદ સુગંધી પદાર્થો એટલે અમુક પદાર્થ હોય મિત્રો ખાદ્ય પદાર્થ, એમાં સુગંધ લાવવા માટે આપણે રસાયણો એડ કરીએ છીએ. પછી સુગંધ લાવવા માટે પછી ગળ્યા પદાર્થો, એને ગળ્યું કરવા માટે આપણે કેમિકલ આપણે બધાને જાણીએ સેકેરિન બરાબર, તો એને ગળ્યું કરવા માટે પણ પદાર્થો એમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ ચરબી, સ્પાઇસી કારક બરાબર, સ્પાઇસી મસાલેદાર આપણે કહીએ ને સ્પાઇસી કારક એટલે મસાલો બહુ વધારે હોય તો જ અમને ભાવે, તો ચરબી પછી સ્પાઇસી કારક એટલે વધારે મસાલેદાર બનાવવા, અને સ્થાયી કરતા પદાર્થ બરાબર એટલે ખોરાકને સ્થાયી રાખે અને કંઈ એના સ્ટ્રક્ચરમાં એને બગડવા દે નહીં મિત્રો. તો આ યાદ રાખજો બરાબર છે, ખાદ્ય રંગકો, સુગંધિત પદાર્થો, ગળ્યા પદાર્થો, ચરબી, સ્પાઇસી કારક અને સ્થાયી કરતા પદાર્થો એમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ લોટ સુધારાકારક, વાસી થતું રોકનાર અને વિરંજક પદાર્થ. હવે જો મિત્રો એને વાસી થતું અટકાવવા માટે એમાં ઘણા બધા વિરંજકો એડ કરવામાં આવતા હોય, ઘણા બધા પદાર્થો એડ કરવામાં આવતા હોય. ત્યારબાદ એન્ટીઓક્સિડન્ટ, એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. હવે જો મિત્રો આ સમજાવું, તમારા માટે શબ્દ કદાચ નવો, એન્ટીઓક્સિડન્ટ. હંમેશા મિત્રો કોઈ પણ વસ્તુ બગડે કેમ, કોઈ પણ બરાબર વસ્તુ ખાદ્ય પદાર્થ બગડે કેમ, એનું ઓક્સિડેશન થઈ જાય. માની લો કે એક પાત્ર છે મિત્રો, એક ડીશ છે, એમાં ખાવાના પદાર્થ પડ્યા છે બરાબર છે, બહારનો હવામાં રહેલો ઓક્સિજન છે મિત્રો એની સાથે પ્રક્રિયા કરશે બરાબર, તો પ્રક્રિયા કરશે તો થશે શું મિત્રો, તો કે આનું ખત્મ કરી નાખશે બરાબર છે, એનો નાશ કરી નાખશે, એને વાસી બનાવી દેશે. તો એની ઉપર કઈ પ્રક્રિયા કરે છે? ઓક્સિડેશન કરે છે. તો આપણે આ ખોરાકમાં મિત્રો એવું કેમિકલ નાખીએ બરાબર, એન્ટીઓક્સિડન્ટ. કયું કેમિકલ? એન્ટીઓક્સિડન્ટ. તો એન્ટી એટલે મિત્રો વિરોધ કરે, કોનો? ઓક્સિડેશનનો. એટલે ઓક્સિડેશન મિત્રો થવા દે નહીં બરાબર છે, એટલે આપણા ખોરાકનું ઓક્સિડેશન થવા ના દે એટલે આપણો ખોરાક એની મેળે લાંબો સમય ચાલે. જો મિત્રો ખોરાકનું ઓક્સિડેશન થઈ જાય તો એ ઝડપથી બગડી જાય, પણ એન્ટીઓક્સિડન્ટ જો એમાં ઉમેરવામાં આવે તો ઓક્સિડેશન થવા દે નહીં, એનો આપણો ખોરાક લાંબો સમય સુધી ચાલે. ત્યારબાદ આ તો ઓક્સિડેશનને અટકાવે મિત્રો બરાબર છે, અને હવે આવે છે પરિરક્ષકો. પરિરક્ષકો એટલે એને આ બીજી રીતે મિત્રો, ઓલું આ ઓક્સિડેશનથી અટકાવતું હતું, પરિરક્ષકો એટલે પણ મિત્રો લાંબો સમય સુધી ખોરાકને સાચવતા પદાર્થો બરાબર છે, જેને પરિરક્ષકો કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે સાતમું, પોષણ મૂલ્ય બરાબર, પોષણ પૂરક પદાર્થો. જેવા કે જો આપણામાં શરીરમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા તત્વો મિત્રો, વિટામિન્સ, એમિનો એસિડ ઘટતા હોય તો આપણને એના કારણે રોગ થાય, તો એવું આપણે ઘટવા ન દેવું હોય તો પોષણયુક્ત આપણને એમ કહે છે કે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ. તો પોષણમુક્ત પદાર્થો જેવા કે ખનિજ તત્વો આપણે નાખી શકીએ આપણા ખોરાકમાં, જેથી કરીને આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં મળે. ત્યારબાદ વિટામિન્સ નાખીએ કે બરાબર, જો કદાચ કોઈ વ્યક્તિને વિટામિન્સની ખામી હોય તો એ ખોરાકમાં આપણે એ પ્રકારનો વિટામિન્સ વધારે આવે એ રીતે નાખીએ તો એ વ્યક્તિની વિટામિનની ખામી દૂર થાય. તો ખનિજ તત્વો, વિટામિન્સ પદાર્થો અને એમિનો એસિડ્સ બરાબર છે, એમિનો એસિડ સંયોજનો ઉમેરવામાં આવે છે.
જેથી કરીને મિત્રો પોષણના મૂલ્યમાં શું થાય છે વધારો આપણને જે આપણા શરીરમાં ઘટતી વસ્તુ હોય કેવી તો કે ખનિજ તત્વો ઘટતા હોય વિટામિન્સ ઘટતા હોય એમિનો એસિડ ઘટતા હોય તો આમાં નાખવામાં આવે જેથી કરીને આપણને ફાયદો થાય જો મિત્રો આ જે આગળના જે છ છે ને આગળના જે ઉપરના છ એ આપણા શરીરને મિત્રો પોષણ નથી આપતા એ ખોરાકને સાચવી રાખે આપણામાં પોષણના મૂલ્યમાં વધારો કરતા નથી એટલે ખોરાક ઉપર ઇફેક્ટ કરે લાંબો સમય સાચવી રાખે સુગંધી કરે બરાબર રંગ એડ કરી શકાય કલર લાવી શકાય વગેરે વગેરે પણ આ જે સાતમા નંબરનું છે મિત્રો એ આપણા શરીરમાં પોષણના મૂલ્યમાં વધારો કરે ખનિજ તત્વો ઘટતા હોય વિટામિન્સ ઘટતા હોય એમિનો એસિડ ઘટતા હોય તો જેથી કરીને આપણા શરીરને જે મિત્રો વસ્તુ ઘટે છે એને એ બહારથી મળી જાય પણ આમાં મિત્રો આપણને પોષણ મળે નહીં બરાબર છે એટલે આનો આપણે બહુ મિત્રો ઉપયોગ કરાય વાસ્તવમાં આપણા શરીર માટે સારું નથી ચલો આપણે આગળ જોઈએ ઉપરોક્ત રસાયણોના વર્ગમાં જે સાતમા નંબર સિવાય બરાબર છે એટલે મિત્રો આ છ ઉપરના છ સાતમા નંબર સિવાય કોઈ પણ ઉમેરવામાં આવતા પદાર્થ પોષણ મૂલ્ય ધરાવતા નથી એટલે એ છે મિત્રો પોષણ મૂલ્ય નથી ધરાવતા આપણા શરીરમાં ખાલી ખોરાકને સારો દેખાવા માટે નાખવામાં આવે બરાબર સાચવવા માટે લેવા માટે પણ આપણા શરીરમાં પોષણ મૂલ્ય વધારતા નથી આ પદાર્થને સંગ્રહિત ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે અથવા તો તેમનો દેખાવ આકર્ષણ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે મિત્રો બરાબર છે તો આને સુકામાં છે છને એડ કરવામાં આવે મિત્રો તો કે એને સંગ્રહિત ખાદ્ય પદાર્થને લાંબો સમય સુધી સાચવવા માટે સુરક્ષિત રાખવા માટે ત્યારબાદ તેમનો દેખાવ આકર્ષણ વધારવા માટે તેને ઉમેરવામાં આવે છે આ વિભાગમાં આપણે હવે જો મિત્રો આ જે આપણે આખું છે ને બધું નથી શીખવાનું એક એક વિશે આ વિભાગમાં માત્ર આપણે થોડીક જ બાબતો શીખવાની છે જો શું કહે છે તો કે આ પાઠમાં આપણે કૃત્રિમ ગળ્યા પદાર્થ કે એવા રસાયણો કે જે આપણને કેવું આપી જાય છે મિત્રો ગળપણ આપણે ખાઈએ તો એ આપણને શું લાગે છે ગળપણ લાગે છે તો એવા કૃત્રિમ ગળ્યા પદાર્થો બરાબર અને ખાદ્ય પરિરક્ષકો બરાબર છે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો એટલે ખોરાકને લાંબો સમય સુધી સાચવતા પદાર્થો અને ત્રીજું મિત્રો આમાં આપ્યું નથી એન્ટીઓક્સિડન્ટ તમે અહીંયા લખી શકો એન્ટીઓક્સિડન્ટ્સ બરાબર છે જો ત્રણ વસ્તુ શીખવાની છે મિત્રો આમાં જે ખાવામાં ઉપયોગી થતા હોય ખાદ્ય પદાર્થોમાં જે રસાયણો છે એમાં આપણે ત્રણ શીખવાનું છે હોય મિત્રો એટલું બધું પણ આપણે ત્રણ વસ્તુ શીખવાની છે કેવો છે કુદરતી ગળ્યા પદાર્થો બરાબર પરિરક્ષકો અને એન્ટી ઓક્સિડન્ટ એમાંથી મિત્રો આ જે છે બરાબર 16.4.1 એ શું છે કુદરતી ગળ્યા પદાર્થો ત્યારબાદ એન્ટી ઓક્સિડન્ટ અને પરિરક્ષકો મિત્રો આપણે એનો અભ્યાસ કરવાનો છે બરાબર છે